રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત સ્વર્ગસ્થ બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિમુદ્રણ કેન્દ્રમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે નીતા રૈયાના સૌ શ્રોતામિત્રોને નમસ્કાર કશું કહ્યા વગર જ્યારે વ્યક્તિ અન્યની વ્યથા અને વેદના અનુભવે ત્યારે જ બંધાય છે સંવેદનાનો સેતુ દર મંગળવારે લોક સંસાર દૈનિકના એડિટોરિયલ પેજ પર આવતી શ્રી લાભુભાઈ સોનાણી લિખિત શ્રેણીગત કોલમ સંવેદનાની શોધ શ્રોતા મિત્રો સંવેદના સેતુ અંતર્ગત શૃંખલા વિકલાંગતા વિધેયકની આ કડીમાં કાર્યો અને ફરજો વિશે ચર્ચા કરવામાં આવી છે તેમજ કલમ ઓગણસી અંતર્ગત રાજ્ય કમિશનર અને તેના સહાયક કમિશનરની નિમણૂક અંગે વિગતો આપવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય કમિશનરના કાર્યો તેની જવાબદારી તેના સાથી કર્મચારીઓ વિશે કલમ ઓગણી થી ત્યાં અને તેની જુદી જુદી પેટા કલમોમાં દર્શાવવામાં આવેલ છે જેમાંથી આજે આપણે કલમ ચુમોતેર થી સત્યોતેરનો અભ્યાસ કરીશું કલમ ચુમોતેર એક કેન્દ્ર સરકાર જાહેરનામાથી આ અધિનિયમના હેતુઓ માટે અશક્ત વ્યક્તિઓ માટે મુખ્ય કમિશનર જેનો હવે પછી મુખ્ય કમિશનર તરીકે ઉલ્લેખ કર્યો છે તે તેને નિમણૂક કરી શકશે બે કેન્દ્ર સરકાર જાહેરનામાથી મુખ્ય કમિશનરને સહાય કરવા બે કમિશનરોની નિમણૂક કરી શકશે જેમાંના એક કમિશનર અશક્ત વ્યક્તિ રહેશે ત્રણ વ્યક્તિ પુનઃસ્થાપનને લગતી બાબતોના આ સંબંધમાં ખાસ જ્ઞાન અથવા વ્યવહારો અનુભવ ધરાવતી હોય તે સિવાય તે મુખ્ય કમિશનર અથવા કમિશનર તરીકે નિમણૂકને માટે પાત્ર બનશે નહીં ચાર મુખ્ય કમિશનર અને કમિશનરને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થા તેમજ પેન્શન ગ્રેચ્યુટી અને અન્ય નિવૃત્ત લાભો સહિત તેમની સેવાની અન્ય બોલીઓ અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા ઠરાવવામાં આવે તેવા રહેશે પાંચ કેન્દ્ર સરકાર મુખ્ય કમિશનરને તેના કાર્યો કરવામાં સહાય કરવા માટે પોતાને જરૂરી જણાય તેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પૂરા પાડશે છ મુખ્ય કમિશનરને પૂરા પાડેલા અધિકારીઓ અને કર્મચારીઓ મુખ્ય કમિશનરની સામાન્ય દેખરેખ અને નિયંત્રણ હેઠળ પોતાના કાર્યો કરશે સાત અધિકારીઓ અને કર્મચારીઓના પગાર તથા ભથ્થા તેમજ તેમની સેવાઓની અન્ય શરતો કેન્દ્ર સરકાર દ્વારા ઠરાવવામાં ઠરાવવામાં આવે આવે તેવી રહેશે કેન્દ્ર સરકાર દ્વારા રીતે જુદા જુદા અશક્ત વર્ગોમાંના તજજ્ઞોમાંથી લીધેલા વધુમાં વધુ અગિયાર સભ્યોની બનેલી સલાહકાર સમિતિ દ્વારા મુખ્ય કમિશનરની સહાય કરવામાં આવશે કલમ ચુમ્મોતેર મુખ્ય કમિશનરના કાર્યો પેટા કલમ એક મુજબ મુખ્ય કમિશનરે નીચે મુજબના કાર્ય કરવાના રહેશે ક આપમેળે અથવા અન્યથા આ અધિનિયમની સાથે અસંગત હોય તેવી કોઈ પણ કાયદાની જોગવાઈઓ અથવા નીતિ કાર્યક્રમ અને કાર્યરીતિની ઓળખ કરશે જરૂરી સુધારાત્મક પગલાની ભલામણ કરશે ખ આપમેળે અથવા અન્યથા તેના માટે કેન્દ્ર સરકાર સમુચિત સરકાર હોય તેવી બાબતોના સંબંધમાં અશક્ત વ્યક્તિઓના તેમજ તેમને ઉપલબ્ધ સલામતીથી વંચિત રાખવા અંગેની તપાસ કરશે અને સુધારાત્મક પગલા માટે સત્તાધિકારીઓ પાસે લઈ જશે ગ અશક્ત વ્યક્તિઓના હકના રક્ષણ માટે આ અધિનિયમની અથવા તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી તે હેઠળ પૂરી પાડેલી સલામતીઓની સમીક્ષા કરશે અને તેના અસરકારક અમલીકરણ માટેના પગલાંઓની ભલામણ કરશે ઘ અશક્ત વ્યક્તિઓના હકનો ઉપયોગ કરતાં અટકાવે તેવા પરિબળોની સમીક્ષા કરી અને યોગ્ય ઉપાયાત્મક ભલામણ કરશે ચ અશક્ત વ્યક્તિઓના હક પરની સંધિ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય દસ્તાવેજોનો અભ્યાસ કરશે અને તેની અસરકારક અમલીકરણ માટેની ભલામણ કરશે છ અશક્ત વ્યક્તિઓના હકના ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરીને તેને પ્રોત્સાહન આપશે જ અશક્ત વ્યક્તિઓના હકની જાગૃતતા અને તેના રક્ષણ માટે ઉપલબ્ધ સલામતીને પ્રોત્સાહન આપશે ઝ આ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણનું અશક્ત વ્યક્તિઓ માટેની અભિપ્રેત યોજનાઓ કાર્યક્રમોનું દેખરેખ અને નિયંત્રણ કરશે ઠ કેન્દ્ર સરકાર સોંપે તેવા કાર્યો કરશે પેટા કલમ બે મુજબ મુખ્ય કમિશનર આ અધિનિયમ હેઠળ પોતાના કાર્યો કરતી વખતે કોઈપણ બાબત પર કમિશનરોની સાથે મસલત કરશે કલમ છોતેર મુખ્ય કમિશનરની ભલામણ સમુચિત સત્તાધિકારીઓએ લેવાના પગલા મુખ્ય કમિશનર કલમ પંચોતેરના ખંડ ખ અનુસાર સત્તાધિકારીઓને ભલામણ કરે ત્યારે તે સત્તાધિકારીએ જરૂરી પગલા લેવા જોશે અને ભલામણ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર મુખ્ય કમિશનરે લીધેલા પગલાં અંગેની જાણ કરવી જોઈશે પરંતુ તે સત્તાધિકારી ભલામણનો અસ્વીકાર કરે તેવા સંજોગોમાં તેને ત્રણ મહિનાની મુદતની અંદર મુખ્ય કમિશનરને તેમણે કરેલ અસ્વીકાર માટેના કારણો જણાવવા જોઈશે તેમજ નારાજ થયેલી વ્યક્તિને પણ જાણ કરવી જોઈશે કલમ સત્યોતેર મુખ્ય કમિશનરની સત્તા એક મુખ્ય કમિશનરને આ કલમ હેઠળ અને પોતાના કાર્યો કરવાના હેતુ માટે નીચેની બાબતોના સંબંધમાં દિવાની અદાલત કાર્યવાહી કરતી વખતે દિવાની કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો આઠ હેઠળ કાર્યોમાં નિયત થયેલી હોય તેવી જ દીવાની કોર્ટની સત્તા રહેશે સને ઓગણીસો આઠ નો ક્રમાંક પાંચમો ક સાક્ષી હાજર રહેવા ફરમાવું તેનો હુકમ અમલ કરવો ખ કોઈ પણ દસ્તાવેજો પ્રગટ કરવા કે રજૂ કરવા ફરમાવું ગ કોઈ પણ કોર્ટ અથવા ઓફિસમાંથી કોઈ જાહેર રેકોર્ડ અથવા તેની નકલ માગવી ગ સોગંદનામાઓ પરના પુરાવા મેળવવા ચ સાક્ષીઓ અથવા દસ્તાવેજોની તપાસ માટે કમિશન જાહેર કરવું બે મુખ્ય કમિશનર સમકક્ષની દરેક કાર્યવાહી ભારતીય દંડ અધિનિયમની કલમો એકસો ત્રાણું અને બસો અઠ્યાવીસના અર્થ મુજબ ન્યાયિક કાર્યવાહી ગણાશે અને મુખ્ય કમિશનરને ફોજદારી કાર્યરતી અધિનિયમ ઓગણીસો તોતેરની કલમ ઓગણીસો પંચાણું અને તેની પ્રકરણ છવ્વીસના હેતુઓ માટે દિવાની કોર્ટ તરીકે ગણવી જોઈશે સને અઢારસો સાહીઠનો પિસ્તાલીસમો સન ઓગણીસો ચુમોતેરનો બે જો મુખ્ય કમિશનર દ્વારા વાર્ષિક અહેવાલ અને ખાસ અહેવાલ એક મુખ્ય કમિશનર કેન્દ્ર સરકારને વાર્ષિક અહેવાલ અને કોઈ પણ સમયે કોઈ પણ બાબત પરના ખાસ અહેવાલો મોકલી શકશે જે બાબતે તેમના અભિપ્રાય મુજબ તેવી તાકીદની અથવા મહત્વની હોય કે તેને વાર્ષિક અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવી જોઈએ નહીં બે કેન્દ્ર સરકાર મુખ્ય કમિશનરની ભલામણો પર લીધેલા અથવા લેવા ધારેલા પગલાઓની તેમજ ભલામણો હોય તે તેના અસ્વીકાર માટેના કારણોની યાદી સાથે પોતાનો વાર્ષિક અહેવાલ અને ખાસ અહેવાલો સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં આવશે ત્રણ કેન્દ્ર સરકાર દ્વારા ઠરાવવામાં આવે તો નમૂનામાં તેવી રીતે અને તેની વિગતો સમાવતો વાર્ષિક અહેવાલ કે ખાસ અહેવાલ તૈયાર કરવાના રહેશે આ અધિનિયમ અંતર્ગત કાયદાના રાજ્ય કક્ષાએ અસરકારક અમલ માટે રાજ્ય કમિશનર અને તેના બે સહાયક કમિશનરની જોગવાઈ કલમ ઓગણ કરવામાં આવી છે પરંતુ તે અંગે આપણે વિસ્તૃત જાણકારી આગામી અંકમાં મેળવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર